नमस्कार, स्वागत छे આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ, રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી જ અનેક એવા તાલુકા કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો. 6 થી બપોરે 12 વાગ્યા સુધી 16 તાલુકામાં મેઘમહેર જોવા મળી. સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન પોરબંદરના રાણાવાવમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો ભાવનગરના મહુવામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 16 એવા તાલુકા કે જ્યાં મેઘમહેર સવારથી જ જોવા મળી. ગીર સોમનાથના કોડીનારમાં પણ વરસાદી માહોલ કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો, તો અન્ય 13 તાલુકા કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાવા પામ્યો છે. 16 તાલુકામાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. तो राज्य में अनेक एवं विस्तारों के ज्यां मेघमहर जोवा मळी रही छे. अनेक तालुका के ज्यां वरसादी माहौल जोवा मळी रह्यो छे. राज्य में आ वरसादी माहौल हवामान विभागे जे आगाही करी हती ते प्रमाणे जोवा मळी रह्यो छे. 30 जिल्लाना 140 तालुका में वरसादी माहौल जोवा मळी रह्यो छे, जेमां गांधीनगर जिल्लाना माणसामां सौथी वधु वरसाद नोंधायो छे. माणसा तालुका में 4.8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, તો સાવરકુંડલા, સોનગઢ અને કડીમાં 4-4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ તરફ ચોટીલા તાલુકામાં 3.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યના અલગ અલગ તાલુકા કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાપી અને નિઝર તાલુકામાં 3-3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. विगतों साथे संवाददाता फोन लाइन पर जोड़ाया छे कामेश चक्सी. कामेश, अनेक तालुका के ज्यां वरसादी माहौल. बिल्कुल फाल्गुनी, आपने जणावी दू के कही शकाय के मेघराजानी फरीथी जमावट शुरू थई गई छे. आजनी जो सवारनी वात करवामां आवे तो सवारे 6 थी बपोरे 12 वाग्या सुधी 6 कलाकमां अंदाजे 16 तालुकाओमां मेघमहेर जोवा मळी छे. પોરબંદરના રાણાવાવમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભાવનગરના મહુવામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અન્ય 13 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઓવરઓલ જો ફાલ્ગુની વાત કરવામાં આવે તો 24 કલાકની સ્થિતિ ઉપર નજર કરીએ તો રાજ્યના 30 જિલ્લાના 140 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. 24 કલાકની વરસાદની જો વાત કરીએ ફાલ્ગુની, તો ગાંધીનગર જિલ્લાના માણસામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો, અને જેને લઈને કહી શકાય કે 4 ઇંચ જેટલો માણસામાં વરસાદ નોંધાયો હતો. સાવરકુંડલા, સોનગઢ અને કડીમાં 4-4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ચોટીલા તાલુકામાં પણ સરેરાશ 3-3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તાપી અને નિર્જળ તાલુકામાં 3-3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, અને 8 તાલુકાઓમાં 2-3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. અત્યારે કહી શકાય કે બપોર પછીનું જે વાતાવરણમાં જે ગઈકાલથી પલટો આવ્યો હતો ને, જેને લઈને કહી શકાય કે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે હવામાન ખાતાની જો વાત કરવામાં આવે તો હવામાન ખાતા દ્વારા પણ આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ને જેને લઈને જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. જી જી, બિલકુલ કામેશ, આભાર તમામ જાણકારી બદલ. તો સૌથી વધુ માણસા તાલુકા કે જ્યાં 4.8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અલગ અલગ તાલુકા કે જ્યાં વરસાદી માહોલ. તો રાજ્યમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેના પર નજર કરવામાં આવે. માણસામાં 4 ઇંચ, સાવરકુંડલામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો સોનગઢમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ તરફ કડીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો ચોટીલામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વ્યારામાં 3 ઇંચ જેટલો વરસાદ અને નિઝરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.